દીવ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી અને દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમના સહકારથી બેટી બચાવો બેટી પઢાઓ આ યોજના અંતર્ગત કાનૂની માહિતી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. દીવ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ગોગલા કોમ્યુનિટી હોલ ખાતે બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત કાનૂની માહિતી શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દીવના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના કો મેમ્બર સેક્રેટરી મહેશ પી સરાફની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ દીવ જિલ્લાના બાળ સુરક્ષા અધિકારી અને બેટી બચાવો બેટી પઢાવો યોજનાના નોડલ ઓફિસર મૈત્રી ભટ્ટના નિર્દેશનમાં કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દીવ અને દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમના સહકારથી આયોજિત કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં દીવ બાર એસોસિએશનના પ્રમુખ એડવોકેટ ડૉક્ટર સુરેશજી ચુડાસમા, એડવોકેટ હેમલતા બારિયા, સ્વર્ગીય સહાયજૂથ ગોગલાના પ્રમુખ શ્રીમતી હેમાંક્ષી રાજપૂત, દીવ ડિસ્ટ્રિક્ટ કોર્ટના સુપ્રિન્ટેન્ડન્ટ આર એન રાબેલા, દીવના લીગલ કમ પ્રોબેશન ઓફિસર પ્રતિક કુમાર સુરતી, પ્રોટેક્શન ઓફિસર પ્રિતેશ સોલંકી, એકાઉન્ટ નિકેતા વૈશ્ય, વુમન વેલફેર ઓફિસર આભા મહેતા, જુવેનાઇલ બોર્ડ અને ચાઇલ્ડ વેલફેર કમિટી સભ્યો, દીવના કોર્ટના એડવોકેટર્સ, દીવ કોર્ટના કર્મચારીઓ અને ગોગલા સ્વ સહાય જૂથની મહિલા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં એડવોકેટ ડૉક્ટર સુરેશ જે ચુડાસમા દ્વારા બાળકીઓના શિક્ષણ વિશે કાયદાકીય માહિતી આપવામાં આવી હતી. સાથે એડવોકેટ હેમલતા બારિયાએ સ્વ સહાયની જૂથની મહિલાઓને સ્વનિર્ભર થવા માટે માહિતી આપી હતી. વધુમાં દીકરીઓ માટે સરકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે દીવના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મહેશ પી સરાફે પોતાના વક્તવ્યમાં ખાસ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનું આયોજન કરવાનો મુખ્ય હેતુ દીવની જનતામાં મહિલાઓ અને બાળકોના અધિકાર વિશે જાગૃતતા પ્રદાન કરવાનો હતો. સાથે દીવમાં ચાલી રહેલ બેટી બચાવો બેટી પઢાવો યોજના વિશે માહિતી આપી હતી. વધુમાં તેમણે મહિલાઓ અને બાળકીઓના અધિકાર અંગેની પણ કાયદાકીય માહિતી આપી. ખાસ તેમણે જણાવ્યું હતું કે દીવમાં જાહેર જનતાને કોઈપણ પ્રકારની કાનૂની સહાયતાની જરૂર હોય તો ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દીવ પાસેથી સહાયતા મેળવી શકે છે. આ કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત દરેક લોકો દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજનાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ સાથે દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમ તરફથી બેટી બચાવો બેટી પઢાવો યોજનાની પ્રિન્ટેડ પેન ઉપસ્થિત મહાનુભાવોને આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમની આભારવિધિ અને સંપૂર્ણ મંચ સંચાલન એડવોકેટ પારસ જી પૈડા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દીવ ડિસ્ટ્રિક્ટ કોર્ટના પારસ પૈડા, મુકેશ વાજા, સાગર સાહેબ અને દીવ કોર્ટના કર્મચારીઓ તેમજ દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીઓના સહકારથી સાકાર થયેલ હતો. મીનાક્ષી ગઢવી, ZS TV, દીવ.
जाकर हम नवरात्र में तो करते हैं लेकिन बाद में नारी को भूल जाते हैं। तो नारी शक्ति का जागर हर दिन हर पल हर दिन मन से और दिल से तन से हो सके, इसलिए ये कार्यक्रम का प्रावधान है। कायदा कानून आदमी को रास्ता दिखाता है लेकिन ये जागरूकता मन से अंदर से होना चाहिए। सभी माता बहनों बहनों में खुद में उसमें परिवर्तन आना चाहिए। बेटी और बेटे में अंतर ना करें, उसमें फर्क ना करें, उस दोनों को समान रखें, दोनों को समान महत्व दें, उसको सिखाए, उसको आगे पढ़ाए। इस हेतु से जागरूकता करने के लिए मैंने ये कार्यक्रम आज रखा है। आप लोगों का सब सभी के सहयोग से हमने आज यहाँ विचार प्रदर्शित करने का अवसर का मौका लिया और देखता हूँ और सोचता भी हूँ कि आज यहाँ जो उपस्थित सभी महिलाएं माताएं बहने जो है ये घर घर में जाके और खुद ही के घर में भी अगर ये विचार की धारा आगे बढ़ाए तो मेरा देश मेरा कुटुंब मेरा दीव और दीव का सभी नागरिक स्वस्थ रहेगा और इसमें बेटी के साथ